ગુજરાતી ધાંગધ્રા. ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે પાસપોર્ટ સેવાનો પ્રારંભ સાંસદ રાજેશભાઈ ચુડાસમાના વરદ હસ્તે ઉદઘાટન કરી ખુલ્લો મૂકવામાં આવ્યો. વિદેશ મંત્રાલયના અભિગમ મુજબ દરેક જિલ્લાઓને 50 કિમીના દાયરામાં પાસપોર્ટ ઓફિસ હોવાના આદેશ અનુસાર આજરોજ ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકા તેમજ દીવ સહિતના અંદાજીત 15થી વધુ તાલુકાઓને હવે પાસપોર્ટ માટે રાજકોટ જવું નહીં પડે. ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે મુખ્ય પોસ્ટ ઓફિસ કચેરી જ હવેથી પાસપોર્ટને લગતી તમામ કામગીરીઓ થનાર છે, ત્યારે આજરોજ સાંસદ રાજેશભાઈ ચુડાસમાના હસ્તે વિધિવત ઉદઘાટન કરીને ઓફિસ ખુલ્લી મૂકવામાં આવી હતી અને 25 જેટલા પાસપોર્ટની અરજીઓની કામગીરી પણ આજથી જ શરૂ કરી દેવામાં આવતા રાજકોટ સુધી ધક્કા ખાવા નહીં પડે અને વેરાવળ પોસ્ટ ઓફિસ કચેરીમાં હવેથી પાસપોર્ટના કામો થશે. ગીર સોમનાથ જિલ્લામાં પાસપોર્ટ સેવાની શરૂઆત હોળીના પવિત્ર દિવસે વિદેશ મંત્રાલય અને કેન્દ્ર સરકાર દ્વારા શરૂઆત કરાઈ છે. આ વિસ્તારના લોકો માટે આ ઓફિસના પ્રારંભથી લોકો માટે આશીર્વાદરૂપ બની છે. ગીર સોમનાથ જિલ્લામાં પાસપોર્ટ સેવા કેન્દ્રની શરૂઆત પ્રસંગે સૌપ્રથમ તો આપના માધ્યમથી જૂનાગઢ અને ગીર સોમનાથ સંસદીય મત વિસ્તારના તમામ લોકોને હોળી અને ધૂળેટીની શુભકામના પાઠવું છું. સાથે સાથે આજે પવિત્ર દિવસે પાસપોર્ટ સેવા કેન્દ્રની શરૂઆત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું, આદરણીય સુષ્માજીનો આભાર માનું છું અને સાથે સાથે આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો પણ આભાર માનું છું કે એમણે લોકો ભારતીય નાગરિકતા મેળવી શકે, એક સંવિધાનિક પુરાવો મેળવી શકે એટલા માટે લોકો માટે પાસપોર્ટ સેવા કેન્દ્ર ડિસ્ટ્રિક્ટ લેવલે ખુલ્લી અને જે શરૂઆત કરી છે એમના માટે એમને અભિનંદન આપું છું. આ વિસ્તાર માટે પાસપોર્ટ સેવા કેન્દ્ર વરદાનરૂપ સાબિત થશે, કારણ કે ઘણા લોકો ઉના જૂનાથી ઉના કહેવાતું એ વિસ્તારમાં રાજકોટ સુધી લોકોને પાસપોર્ટ માટે નાના મોટી ક્વેરીઓ હતી એ માટે થઈને પણ રાજકોટ સુધી જવું પડતું, પણ કેન્દ્ર સરકારનો અભિગમ રહ્યો કે 50 કિલોમીટરની અંદર પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરવું અને એના ભાગરૂપે આજે જૂનાગઢ અને ગીર સોમનાથમાં વેરાવળમાં પાસપોર્ટ સેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી. ખૂબ લોકો એમનો લાભ લે એવી આ વિસ્તારના સાંસદ તરીકે મારી વિનંતી છે. તેમજ લોકોને તેમનો ભારતીયતાનો પુરાવો સહેલાઈથી મળી શકશે. વિદેશ મંત્રાલયના અભિગમ મુજબ દરેક નાગરિકને 50 કિમીના દાયરામાં પાસપોર્ટ ઓફિસ હોવાના આદેશ અનુસાર વેરાવળ ખાતે પોસ્ટ ઓફિસ કચેરીમાં પાસપોર્ટ કચેરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આજરોજ 25 અરજીઓ સેવાનો પ્રારંભ પણ શરૂ કરી દીધેલ છે. સોનિયા યાદવ, ડેપ્યુટી પાસપોર્ટ ઓફિસ.